હાલોલ તાલુકાના ગંભીરપુરા ગામના ખોડિયારપુરા ગામમાં આવેલી પંડિત દીનદયાળ સરકારી અનાજની દુકાનમાં કોઈ પણ પ્રકારની વ્યવસ્થા જોવા મળી ન હતી. હાલોલ તાલુકાના ગંભીરપુરા ગામના ખોડિયારપુરા ગામમાં આવેલી પંડિત દીનદયાળ સરકારી અનાજની દુકાનમાં કોઈ પણ પ્રકારની વ્યવસ્થા જોવા મળી ન હતી. ત્યાં દુકાનના બોર્ડ પર લગાવેલ ન હતું, ડિસ્ટન્સની પણ રાખવામાં આવતું ન હતું. તદુપરાંત કયા કયા કાર્ડ ગ્રાહકોને કઈ વસ્તુ અને કેટલા પ્રમાણમાં આપવામાં આવે છે તેની પણ માહિતી જોવા ન મળી. ત્યારે અનાજની દુકાન માલિકની જગ્યા તેમનો પુત્ર સંચાલન કરતો હતો. ત્યારે સમગ્ર ઘટનાની માહિતી સંચાલકના પુત્રને સાવચેતીને લઈને પૂછતા તેને આલાબાલા બતાવ્યા. જ્યારે દુકાનદારના જણાવ્યા મુજબ એપીએલ અને બીપીએલ બંને પ્રકારના ગ્રાહકો પૈકી NSFA નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ આવરી લેવેલા કુટુંબોને જ અનાજ મરવાપાત્ર છે, એ સિવાયના કુટુંબોને ખાંડ અને મીઠું મરવાપાત્ર છે તેવું જણાવવામાં આવ્યું હતું. કિરણ ગોહિલ, ZSTV પંચમ. શું નામ છે તમારું? પરમા ગૌતમભાઈ નારાયણભાઈ. આ સરકારી દુકાન કોના નામે છે? મમ્મીના નામે. શું નામ? સવિતાબેન નારાયણભાઈ ખુશ પરમા. અચ્છા, દુકાનનું સ્થળ કયું છે? ખોડિયારપુરા. ખોડિયારપુરા. અત્યારે આપણે ઊભા છીએ, કયું સ્થળ છે? ખોડિયારપુરા. આ કોનું મકાન છે? ખોડાભાઈ સબુરભાઈ નાયક. આજે ગામ લોકોએ હોબાળો કર્યો છે કે અમને સરકાર તરફથી જે લાભો મળવાનો જે આદેશ થયા છે એ લાભો મળતા નથી ને આપતા નથી, ને છેલ્લા 6 મહિનાથી કેરોસીન જેવી વસ્તુ પણ આપતા નથી. એમાં તમારે શું કહેવું છે? એમાં નોન NFSAમાં આવે છે એટલે એમને નથી મળતું, અને જે NFSAમાં આવે છે એમને મળે છે. પણ એવા BPL કુટુંબો પણ આવે છે? હા, BPL કુટુંબમાં આવી નોન NFSA છે. પણ આપણે અત્યારે જે દુકાને ચાલુ છે ત્યાં તમે બહાર કોઈ બોર્ડ નથી મારેલું, જ્યાં કોઈ જરૂરી સૂચના APL BPLને કેટલો લાભ મળશે એના કોઈ બોર્ડ નથી મારેલા, તેનું કારણ શું? બોર્ડ કેમ નથી માર્યા? એનું નથી માર્યું. એની પાછળનું શું કારણ? કઈ કારણ? શું હેતુ છે એની પાછળ તમારું? કશું એવું છે. પછી સરકારે અત્યારે સેનિટાઈઝરની વ્યવસ્થા કરેલી છે, તમામ કસ્ટમરો માટે સેનિટાઈઝ કરવા એમને આવે હાથ ધોવડાવવા, એની માટેની પણ કોઈ વ્યવસ્થા નહીં અહીંયા? કોરોના જેવો વાયરસ આગળ, બાકી આપણે ગામની અંદર આપણે પરિસ્થિતિ એના માટે જવાબદાર બનશો તમે? તમારું મૂક્યું છે ને ડોલ ને સાબુ ને બધું? સાબુ ને બોક્સ નહીં ખુલ્યું. સાબુ ને બોક્સ નહીં ખુલ્યું. શું નામ તમારું? ગૌતમભાઈ પરમાર.